જય મામાદેવ. બાળકો બાળકો આપણે પેજ નંબર 8 ઉપર બે જોડકા પૂર્ણ થઈ ગયા. હવે આપણે આજે કરીશું પેજ નંબર 9 પરનો ત્રીજો પ્રશ્ન. એમાં શું છે, આપણને ફકરો વાંચી પ્રશ્ન બનાવો. હવે બાળકો આ છે તમારે ફકરો, એ પાઠ્યપુસ્તકમાં તમારે આપેલો છે. એ પાઠ્યપુસ્તક બાજુમાં લઈ અને ફકરો વાંચી પછી તમારે આના પ્રશ્ન બનાવવાના છે. ચાલો પહેલું છે દિવ્યેશ, તો એમાં શું પ્રશ્ન આપણે બનાવીશું. પપ્પાને કામમાં ટેકો કોણ કરતું, પ્રશ્ન બનાવવાના છે એટલે છેલ્લે આવશે પ્રશ્નાચિહ્ન. કોણ કરતું એટલે પ્રશ્નાચિહ્ન. ત્યાર પછી નવ વર્ષ, તો પ્રશ્ન બનાવીશું દિવ્યેશ કેટલા વર્ષનો હતો, ત્યાર પછી પ્રશ્નચિહ્ન. હવે ત્રીજું છે વસ્તુઓ બનાવવામાં, તો એના પ્રશ્નમાં આપણે શું લખીશું. દિવ્યેશ સામા પ્રવીણ હતો, પ્રશ્નચિહ્ન. ત્યાર પછી શાળાના સમય સિવાય, તો દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો, છેલ્લે પ્રશ્નચિહ્ન. ત્યાર પછી જન્મદિવસે, તો લખો દિવ્યેશ મિત્રોને ક્યારે ભેટ આપતો, પછી આવશે પ્રશ્નચિહ્ન. ત્યાર પછી છે વેસ્ટ નકામી વસ્તુમાંથી, દિવ્યેશ સામાથી અવનવી ભેટ બનાવતો, પ્રશ્નચિહ્ન. ત્યાર પછી દિવ્યેશ મહેન હતું એટલો હોશિયાર, તો એના પ્રશ્નમાં લખો દિવ્યેશ દિવ્યેશમાં ક્યા ક્યા ગુણો હતા, પ્રશ્નચિહ્ન. ચાલો ત્યાર પછી પાછું નંબર 4, એ બપોરે મંચી ઉછળી પડેલો. આ ફકરો તમને પાઠ્યપુસ્તકમાં આપેલો છે, એ પહેલાં વાંચી લેવાનો છે. હવે એના જવાબ લખીશું, ટૂંકમાં જવાબ લખો. હવે આપણને આમાં પ્રશ્ન આપેલો છે, આપણે એનો જવાબ લખવાનો છે. કોણ, તો એમાં આવશે મંચી. આ તમને ફકરો વાંચશો ત્યાર પછી તમને ખબર પડી જશે. ક્યાં, તો એમાં આવશે રામજી બાપાના ખેતરે. ત્યાર પછી છે શું, તો એમાં આવશે ગોળના
થપ્પા. ત્યાર પછી ક્યારે? તો કે બપોરે. કેમ? તો એમાં આવશે ગોળના થપ્પા જોઈને. ત્યાર પછી કોને? તો કે મિન્ટુ ડાને. ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. એમાં પણ જોડકા જોડવાના છે. હવે કેમ? તો એમાં શું આવશે? જુઓ અહીંયા તમને આપેલા છે હું, અમે, તમે, એમ, અહીં, કે, ત્યાં, ત્યારે, તે, સમયે. આમ આ રીતે, આ, પેલું, કે, તે. તો આપણે પહેલા પ્રશ્ન પૂછીએ કેમ, તો એના જવાબમાં આવશે એમ, એટલે એમાં આવશે બ. ત્યાર પછી છે કેવી રીતે? તો આવશે આમ આ રીતે, તો એના જવાબમાં આવશે ઈ. શું? તો આવશે આ, પેલું, કે, તે. તો આવશે ફ. ચાલો ફ લખો. ક્યારે? તો કે ત્યારે, તે સમયે, એટલે આવશે એમાં ડ. કોણ? તો આવશે હું, અમે અને તમે. તો આવશે અ. ક્યાં? તો કે અહીં, કે, ત્યાં. હવે આપણને પ્રશ્ન પૂછે તો આપણને એમ કે કોણ? તો કે હું, અમે અને તમે. એવી રીતે આપણે જવાબ ગોતી અને અહીંયા લખ્યા. હવે આપણે જોઈશું પેજ નંબર 10. એમાં પણ એવી જ રીતે આપણને જોડકું જોડવાનું આપ્યું છે. જોડવાનું નહીં પણ આપણને લખવાનું આપ્યું છે. કેમ? તો એના જવાબમાં આવશે કારણ. કારણ કેમ? તો ત્યાં લખીશું બ. શું? તો એમાં આવશે વસ્તુ, શબ્દ, વાક્ય, વાત, શું, એવી રીતે. એમાં આવશે ક. કોણ? તો એમાં આવશે કરનાર વ્યક્તિ કોણ, એટલે આવશે એમાં ચ. કોને? તો શું આવશે? જેના પર ક્રિયાની અસર થાય તે કોને, એમાં આવશે ગ. ચાલો ત્યાર પછી પાંચમું, ક્યાં? તો એના જવાબમાં શું આવશે? જગ્યા. જગ્યા ક્યાં? શા માટે? તો કે રીત. રીત શા માટે? તો શું આવશે? ડ. કઈ રીતે? તો કે રીત અને કારણ. કારણ કઈ રીતે, એવી રીતે બોલી ને, તો એમાં આવશે ઈ. ત્યાર પછી છે કેટલું અને કેટલા. તો એમાં આવશે જથ્થો, સંખ્યા અને પ્રમાણ. સંખ્યા હોય તો કેટલી સંખ્યા, એમ આપણે પ્રશ્ન પૂછીએ ને. જથ્થો હોય તો કેટલો જથ્થો, કેટલું પ્રમાણ, તો એમાં આઠમામાં શું આવશે? જ. ત્યાર પછી છે ક્યારે. તો ક્યારેમાં આવશે સમય. આપણે કોકને પૂછીએ ક્યારે, તો એ આપણને સમય કહે ને, 9 વાગે, 10 વાગે, એવી રીતે. તો એમાં આવશે ફ, એટલે સમય. ચાલો હવે અહીંયા આપણે દાંતનું ગીત સાંભળ્યું હતું, એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછ્યો છે. કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખો. બાળકો તમને એ ગીતનું નામ ખબર છે શું હતું? હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. તો ચાલો પહેલી પંક્તિ આપણે વાંચીએ. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. ચાલો હવે ત્યાર પછીની લીટી ખાલી છે, એમાં લખવાનું છે આપણે મોના ફ્લેટમાં છ સાત ભાડવાત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા.
તે અહિંસક હતું ને તકલાદી હતું. મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું. મોખામોમાં હથિયારો તાકાત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. ચાલો ત્યાર પછી જોઈશું બીજી કડી છે. તમે અક્ષયને સાવ ભૂખ્યો મારતા હતા. મોઢામાંથી બોટલનો ડૂચો મારતા હતા. એને નિરતાતા હાય હાય કેવો ખોરાક. ત્યાર પછી આવશે દૂધ જ એની રોટલીને એ જ એનું શાક. હવે ભેળ ભૂસું ભજિયા ને ભાત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. આ પંક્તિ આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે, તે જોઈ લખવાની છે. ત્યાર પછી એને પેઢામાં ઠેર ઠેર ચડ ઉપડે. લખો નીચે, નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે. શિર ઝુકાવી એ પહેલા તો જે જે કરે. પછી બરડામાં એટલે પેઢામાં બચકું ભરે. દાંત સાથ સાથ ઝઘડો પંચાત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. ત્યાર પછી પેજ નંબર 11 ઉપર જીભને મોમાં સૂનું લાગતું હતું. દાંત તો શું દંતુડિયું એટલે બાળકો નાનો દાંત, દંતુડિયું આવતું ન હતું. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા. હડિપ્પા ભલે ભલે હડિપ્પા ભલે 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 ભલે. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. હુર્રે હુર્રે અક્ષયજીને દાંત આવ્યા. હવે બાળકો ત્યાર પછી પ્રશ્ન નંબર 16. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી રાઈટ કરો. અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે? તો બાળકો દાંત ક્યારે આવે નાના હોય ત્યારે, તો 70-80 વર્ષ, 10-12 વર્ષ, 10-12 મહિના કે 40-50 મહિના. શું આવશે? 10-12 મહિના. ચાલો એ બોક્સમાં રાઈટ કરો. ત્યાર પછી અક્ષયના મોમાં કેટલા દાંત આવ્યા છે? તો એના જવાબ આવશે 6 અથવા 7. ત્યાર પછી નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે, એના જવાબમાં આવશે શું આવશે? હા, દાંત ફૂટે ત્યારે તેમને ખંજવાળ આવતી હોય છે તેથી. તો એના બોક્સમાં કરીશું રાઈટ. ત્યાર પછી ચોથું, લઈને બારાત આવ્યા એટલે શું આવશે એમાં? હા, શું આવશે?
કે આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 17, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા જ એની રોટલીને ખાલી જગ્યા જ એનું શાક. તો કૌંસમાં આપેલું છે પાણી અને દૂધ, તો શું આવશે? દૂધ. દૂધ જ એની રોટલીને દૂધ જ એનું શાક. દાંત તો શું ખાલી જગ્યાએ આવતું ન હતું. એના જવાબમાં શું આવશે? દંતુડિયું. દંતુડિયું. તે ખાલી જગ્યા હતું ને તકલાદી હતું. તે કેવું હતું? કેવું હતું તે? સરસ. તે અહિંસક હતું. તે અહિંસક હતું ને તકલાદી હતું. ખાલી જગ્યા મોંમાં હથિયારો તાકાત આવ્યા. બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા. શિર ઝુકાવી એ પહેલા તો જે જે કરે. અલ્પિરામ. અલ્પિરામ કહેવાય આ નિશાનીને. કઈ નિશાની કહેવાય? ઇન્વર્ટેડ કોમામાં લખીશું જે જે. ઇન્વર્ટેડ કોમા પૂરા. જે જે કરે. તો આજે આપણે કર્યા પેજ નંબર ક્યાં સુધી કર્યા? પેજ નંબર 11 સુધી. સરસ મજાના અક્ષરે સ્વાધ્યાય પોથીમાં લખવાનું છે અને પેન્સિલથી જ લખવાનું છે. થેન્ક યુ.